આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે જ સડક સલામતી માટે સંયુક્ત આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સડક સલામતી અને લોકોમાં દુર્ઘટના કઈ રીતે ટાળી શકાવાય તે હેતુસર મહીસાગર આરટીઓ અને જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર્સથી જિલ્લા પોલીસ વડાએ લીલી ઝંડી આપી આ રેલીને ખુલ્લી મૂકી હતી. પોલીસ હેડક્વાર્ટર્સથી જ ચારકોશિયા એસટી સ્ટેન્ડથી જ કોટેક ચોકડી સુધી આયોજન કરવામાં આવ્યું, જેમાં 2021 અને 2022માં એક્સિડન્ટના જે કેસોમાં ઘટાડો પણ થયો છે ત્યારે આ કામગીરીને લીધે ઘટાડો થયો છે. પોલીસની સરાહનીય કામગીરીને લીધે જ્યારે આ એક્સિડન્ટમાં ઘટાડો થયો હોય ત્યારે સૌથી ઓછા એક્સિડન્ટ થાય તે હેતુસર સડક સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ નિમિત્તે આજરોજ લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે દરમિયાન વાહન ચલાવતી વખતે ટુ વ્હીલર, ફોર વ્હીલર અને મોટા વાહન ચાલકોએ શું શું ધ્યાન રાખવું તેના માટે એક અવેરનેસની રેલી કાઢવામાં આવી છે, જે અંતર્ગત લગભગ 50-60 જેટલા ટુ વ્હીલર, TRBના જવાનો, ટ્રાફિક પોલીસ અને વાહન વ્યવહાર ખાતાના અધિકારીઓ પણ જોડાયેલા છે અને RTOના અધિકારીઓ પણ આની સાથે જોડાયેલા છે. આનો મુખ્ય હેતુ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનનું અવેરનેસ કરી અને અકસ્માતો બનતા અટકાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વર્ષ 2023માં વર્ષ 22ની સરખામણીમાં 32 એટલે કે 32 જેટલા ફેટલ અકસ્માતો ઓછા બન્યા છે. એના માટે હું સમગ્ર જિલ્લા પોલીસ તંત્રએ જે મહેનત કરી છે એને આભારી રહીશ અને એમને અભિનંદન આપીશ. અને આ વર્ષે અમારો પ્રયત્ન વિવિધ અકસ્માતો, ફેટલ અકસ્માતો અને ગંભીર પ્રકારના અકસ્માતોનું એનાલિસિસ કરી અને આ મૃત્યુઆંક 32થી પણ કઈ રીતના નીચે કરી શકાય એના માટેના પ્રયત્નો રહેશે. માનનીય ગૃહમંત્રીશ્રીની હર્ષ સંઘવી સાહેબ જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તેમણે આ બાબતે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અને આ જે અમારું અભિયાન છે કે માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુ શક્ય એટલા ઓછા થાય તે બાબતની અમારું જે એક મિશન ચાલી રહ્યું છે એને ખૂબ જ અમને સરાહના આપી હતી. થેન્ક યુ.